તો જય માતાજી મિત્રો, આ વિડીયો વધારે ને વધારે શેર કરજો, જેમ કે કદાચ કોઈનું જીવ બચી જાય અથવા કોઈનું જીવન સુધરી જાય. તો ખાસ આજે વિડીયો એના માટે બનાવ્યો છે કે એવા બનાવ મેં મારી જિંદગીની અંદર હો બનાવ એવા જોયા હશે કે 20 વર્ષની ઉંમર હોય, 18 વર્ષની હોય, 25 વર્ષની હોય ઉંમર, અને લોકો આપઘાત કરતા હોય છે. ઘણા બધા આવા કિસ્સા મેં ઓભળ્યા છે, ઘણા બધા આવા અનુભવ થયા છે મેં જોયા પછી. ઘણા એવા પણ પરિવાર છે કે આવો આપઘાત કર્યા પછી કે સુસાઇડ કર્યા પછી એમનો આખો પરિવાર બધું રમણ ભમણ થઈ ગયું છે. તો એના વિશે ખાસ કરીને કહીશ કે તમને તમારા મા બાપે મોટા કર્યા, 20 વર્ષના કર્યા, બરાબર, તો એના માટે ખૂબ જ મહેનત થાય છે, અતિથી એની કોઈ હદ ના હોય એટલી મહેનત થાય છે. તો કદાચ છે કોઈ બી વ્યક્તિ એવો હોય, આના વિડીયો જોજો ધ્યાનથી, કદાચ સુસાઇડ કરવાનો, આપઘાત કરવાનો વિચાર આવે તો પહેલા 70 વખત વિચારજો કે મારી મા ઉપર શું વીત છે, જેને 20 વર્ષ 25 વર્ષના તમને કર્યા છે, ખવરાઈ મોટા કર્યા છે. બીજું એ વિચાર આવે, ચલો કે ઘરમાં તમને કોઈ પરિવારમાં બોલ્યું, પોતાના હોય તો બોલે જ, અને ઘરમાં ઝઘડો થાય, હોય એને થાય, ના હોય એને શું થાય. તો કદાચ આવો વિચાર આવે કે લાવો આજ રાતે 12 વાગ્યા છે ને આપઘાત કરી નાખવું હોય, એને એવો ઝાટકો આલો ને પછી શું આખી જિંદગી રોતા. એટલે આવો વિચાર આવે તો એના પહેલાં તમે તમારી માનું વિચારજો, તમારા બાપનું વિચારજો કે શું વીત છે, એના ઉપર લોકો એમને શું કહે છે, 10-15-20 દિવસ એ લોકો કેવી રીતે કાઢશે. પછી કદાચ વિચાર આવે અને એવો વિચારે મનમાં લાવજો કે મને મર્યા પછી મારી જે બેન હશે એના લગ્ન કરેલા છે તો ઈ ચી પોઝિશનમાં ઘરે આવશે, એના ઉપર શું વીત છે, અથવા આ બધું થાય ને એના પછી મારા મા બાપને ઓભળવાનું કેવું થાય કે આ કારણથી મરી ગયો ને આ કારણથી આવી રીતના કર્યું ને આ કારણથી આપઘાત કર્યો, આવું બધું ઘણી બધી તકલીફો પડતી હોય છે. કદાચ ભૂલથી આવો વિચાર આવે તો આ વિચાર આવે, ભલે આ વિચાર ઘણા લોકોને આવતો જ હોય છે સમય પ્રમાણે, કોઈ આશે, કોઈ બનાવશે, કોઈ ઘણા લોકો ઘરવાળા બોલે કોમનું કે ચમ તે કોમ નહીં કરતો, મજૂરી ચમ નહીં જાતો, ઘણા લોકો પરિવારના બોલતા, ઘણા લોકોને કોઈ છોકરી બાબતનું લફરું હોય તો એ ઘણા ફોનમાં કહેતા હોય છે હું તારી નથી, નહીં થવાની, તો ઘણા આવા લોકો વિચારતા હોય છે. કદાચ એવો સમય હોય છે કે કદાચ કોઈની જોન આવતી હોય ને એરાએ બહુ ગમમાં ફરતા હોય છે અને કે હું આજ રાતે મરી જાઉં, તો તમારા સુસાઇડ કરવાથી કે તમારો આપઘાત કરવાથી એના લગ્ન નહીં થાય, એની જોન નહીં આવે, એ બીજે લગ્ન નહીં કરે એવું કોઈ હોતું નથી જ. એક તમે તમારા જીવથી જાઓ છો અને એક વધારે વધારે ફરક પડતો હોય તો તમારા મા બાપને ફરક પડતો હોય છે, તમારા કુટુંબને, તમારા ભાઈઓને, તમારા બુનને, તમારા પરિવારને, બીજાને કોઈ ફરક પડતો નથી. અને કદાચ કુટુંબ પરિવારને ફરક પડે તો કદાચ 6 મહિના કે 12 મહિના, એના પછી જો તો તમે તમારા જીવથી જોશો. એના પછી જે આપઘાત કરો એના પછી જેટલું તમારું, ચલો કે 25 વર્ષથી તમે આપઘાત કર્યો, તેના જે જીવનના તમારે 35 વર્ષ બાકી હોય, ચલો 70 વર્ષનું આખું હોય, તો 35 વર્ષ તમારો જીવ આત્મા તમારો ભટકતો હોય છે, એને મુક્તિ મળતી નથી. જે તમે અત્યારે હોય લઈને ખાઈ શકો હાથે, પણ મર્યા પછી તમે ખાઈ શકતા નથી. નહીં ઘણા કહેતા કોને આવી રીતના તકલીફ થયો, અહીંથી અવાજ આવ્યો, ભૂત વળગ્યું ના વળગ્યું, એ એક આત્મા ભટકતો હોય. કોઈ બી સુસાઇડ કરે પછી નથી ત્યાંથી અવાજ આવતો, કોઈ જાતું નથી, કોઈ બી ઉરાવ, આવું બધું હોય છે, આવું બધું હોય જ છે, પણ એનો આત્મા ભટકતો, એને મુક્તિ મળે નહીં જેટલી ઘડી એની ઉંમર ના થાય એટલી ઘડી. તો તમે એવું વિચારતા હોય કે કદાચ હોયથી હું મરીને ચલો હવે શાંતિથી જતો રહું, મારું જીવન પૂરું થઈ જાય અને મારા આત્માને શાંતિ મળે, ઇમ્પોસિબલ છે, એવું થતું નથી. હોયથી જ્યાં પછી તમારે હેરાન થવું પડે જેટલી ઘડી તમારું જીવનની ઉંમર બાકી હોય છે એટલી ઘડી. તો ભવિષ્યની અંદર આ વિડીયો વધારે વધારે શેર કરવો, સુસાઇડ કરવાનો વિચાર આવે તો પેલું 100 વખત ને 1,00,000 વખત વિચારવું, અને એ વિચારવું ખાલી તમારે 5-10 મિનિટ એ સમય કાઢવાનો હોય છે, એને કાઢી દેવો. અથવા આવો વિચાર ઘણો આવતો હોય, કોઈ પ્રોબ્લેમ હોય તો કોઈ ભાઈબંધ છે, કોઈ કુટુંબ છે, કોઈ ગમે તેને વાત કરી દેવી કે મારા આવી રીતના પર્સનલ છે, મારો આ પ્રોબ્લેમ છે, તો એનાથી તમને કોઈક એને બહાર નીકળવાનો રસ્તો મળે. અથવા તમે કોઈને કહો ના તો એનો ગુસ્સો વધે જાય, અહંકાર તમને જે એમ કે શુદ્ધ કરવું એવું તમને મોપણું થઈ જાય કે
મારે આજ કરવું છે. અને પેલું તમે કોઈના ઘર બેહો, ઓખમથી ઓહો આવે, તમે રોઈ જો તાપીન, તો તમારી રી ઉતરી જાય. જે જે વ્યક્તિને ગુસ્સો આવ્યો હોય, રી ચડી હોય, ઘણો બધો વિચાર થયા હોય, અને એના પછી એના ઓખમો ઓહો આવી જાય, તો પછી બધો ગુસ્સો ઉતરી જાય, એની રી બધી નીકળી જતી હોય. તો કોઈને મળી લેવું, કોઈને વાત કરી લેવી, એનો તમને રસ્તો મળે. જિંદગીમાં આવો વિચાર કરવો નહીં. અને કદાચ વિચાર આવે, કોઈ પ્રશ્ન બને, કોઈ બનાવ બને, તો પાછળનું વિચારું કે શું થાય, શું કરવું, શું ના કરવું. અને ઘણા કહેતા હોય કે લાવો લગ્ન કર્યા છે તો બાયડી રહેતી નથી, તો મરી જાઉં. મર્યા પછી બાયડી હોય આખી જિંદગી રહેવાની નહીં. પેલી તો તમે હોય તો કદાચ 12 મહિના 2 વરે રહે, અને પેલી તો પછી ગતોય ના રહે, સમજ્યા? એટલે આ બહુ એક સારી વાત છે. આવી વાતો લોકો દુનિયામાં બહુ ઓછા લોકો કહેતા હોય છે. તમને ઘણા બધા વિડીયો કોમેડી ગમતા હોય છે, જમાના પ્રમાણે લોકોને તો બધું ગમતું જ હોય છે, પણ આવા વિડીયો થોડા ગમાડતા રહેજો, આગળ શેર કરતા રહેજો. એમાંથી કોકનું જીવન સુધરે. કદાચ તમારા જીવનની અંદર કોઈ પ્રશ્ન બનતો હોય, કોઈ એવો સમય ખરાબ આવતો હોય, તો આવો જોઈને ના આવે. અથવા સુસાઇડ આપઘાત કર્યા પછી 10-15 દિવસ તો એમના મા બાપના કોઈ કોમના રહેતા જ નથી. એ લોકોને એવા વિચાર આવે કે અમારે હવે શું કરવું. આવી વસ્તુ હોય છે. અને બધા ખૂબ ખુશ રહો. જીવનમાં કોઈ લઈને જવાનું નહીં, અળીમળીને રહો. આવા કોઈ તમને બોલી જાય તમારા પરિવારનું, તો સહન કરતો શીખો. તમારું મોટું બોલે તમને, તો એનું સહન કરતો શીખો. અને કદાચ તમે તમારા કુટુંબનું કે તમારા પરિવારનું સહન કરતા શીખશો, તો તમારે બહારનું કોઈનું સહન કરવું નહીં પડે. તમે તમારા ભાઈઓનું સહન કરતા શીખશો, તમારા મા બાપનું સહન કરતા શીખશો, તમારા કુટુંબનું સહન કરતા શીખશો, તો તમારે બીજાનો લાફો ખાવો નહીં પડે. જેમ કે તમારું કુટુંબ તમારી હારી હશે, તમે સહન કરતા હશો. તો આ ખાસ કરીને વિડીયો છે, જે આવા બનાવ ઘણા જોયા છો, તો આવું મહેરબાની કરીને ના કરવું જોઈએ, અને બિલકુલ ના કરતા આવું. એવું લાગે કદાચ ઘણો કોઈ પેલું પ્રશ્ન થઈ જવું, તો તમારા કુટુંબમાં હગાવાલાના ઘેર 1-2 દિવસ રહેવા જતું રહેવું, અને રીહ તો રાખવી જ ના જોઈએ. અને મા બાપનું કહેવું વધારે માનવું જોઈએ, પરિવારનું માનવું જોઈએ, અળીમળીને રહેવું જોઈએ. અને જીવનમાં છેલ્લો શબ્દ એ છે, ખાસ કરીને થોડા ઘણું તો પુણ્ય કરવું જ જોઈએ. પુણ્ય તમે કરોડો રૂપિયા આવો ને પુણ્ય કરો, ઇમ્પોસિબલ છે. એવું નથી હોતું કે તમે કરોડો રૂપિયા હોય તો જ પુણ્ય કરી ગયો. તમે પાલે કૂતરાને ખવડાવીને બી પુણ્ય કરી શકો છો, ગાયને ચાર નાખીને પુણ્ય કરી શકો છો, 500 તમે હો ગરમ લોટ લઈને ચીડિયન નાસીને પુણ્ય કરી શકો છો. એ મોટું જ પુણ્ય છે. તમે હો ગરમ લોટ નાખો તો લગભગ 1,00,000 ચીડિયાના પેટ ભરોય. કેટલા? 2,50,000 ખવડાવો 500 લોકો, કે જમે કદાચ 1,000 લોકો જમે, પણ પેલો 1,00,000 લોકોનું. એટલે બહુ જીવનમાં ખૂબ સમજણ બહુ જરૂરી છે. વિડીયો વધારે વધારે શેર કરજો, બીજી વાર આ વિડીયો જોતા રહેજો. અને ખાસ કરીને આ પ્રશ્ન આવા બધા બનતા હોય છે, એના માટે મેં વિડીયો બનાવ્યો છે. તો બધા જય અખતમાં, જય જહુમાં. અને એવું જીવનમાં એ ના વિચારતા કે તમારે આટલી બધી સલાહ લેવાની કોઈ જરૂર નથી. જેને આ સલાહ લાગુ પડતી હોય એને લેવી, બીજાને કોઈ ખાસ કરીને પેલું હોતું નથી. ન કે અત્યારે લોકોને ગાળોના વિડીયો અને આવા બધા ઘણું જ બધું ખરાબ ખરાબ લોકોને ગમતું હોય છે, એના ઉપચેડે દુનિયા પાગલ છે. પણ આ તો એક આ તમને મેં મારા દિલમાં વાત હતી, મેં તમને કીધી. અને એવું ના વિચારવાનું કે અત્યારે સલાહવાળા આલવાવાળા વધારે છે, પણ 10,000, 20,000, 50,000 આલો ને તો એ 10 દાડા 15 દાડા વપરાઈ જાય. પણ કોઈ સલાહ એવી જિંદગીની અંદર આલ દીધી હોય તો કોઈનું આખું જીવન સુધરી જાય. બરાબર? કોઈ કેવું છે રોહિતજી તમારે? કોઈ કેવું જ કહો, શું કેવું છે કહો, બોલો. વધારે ભણજો અને મા બાપનું સપનું પૂરું કરજો. સરસ, લાઈક કરજો.